નમસ્કાર દર્શક મિત્રો, તમારો આજ કાર્યક્રમમાં હું કુમાર બારોટ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ક્યારેક એવા નિર્ણયો લેવાતા હોય છે કે જેને લીધે થઈને પ્રજાની સુખાકારી તો હોય છે, પરંતુ ક્યાંક અન્ય કોઈને તકલીફ પણ પડતી હોય છે. હવે આવા નિર્ણયોની વાત કરીએ ને તો હવેથી પાનના ગલ્લાઓ, મસાલો બાંધવા વપરાતી પ્લાસ્ટિકની પન્ની અને ચાની કીટલી ઉપર વપરાતા ડિસ્પોઝેબલ ગ્લાસ નહીં વાપરી શકાય. 20 તારીખ સુધીમાં તમામ ગલ્લાવાળાઓને અને ચાની કીટલીવાળાના વિક્રેતાઓને પ્લાસ્ટિકનો કપ ન વાપરવા માટે સમજાવવામાં આવશે, અને ત્યારબાદ પણ જો વિક્રેતાઓ પ્લાસ્ટિકની પન્ની અને ચાના ડિસ્પોઝેબલ ગ્લાસ બંધ નહીં કરે તો ચાની કીટલી અને દુકાનોને સીલ મારવાની પણ કામગીરી કરવામાં આવશે. આવતીકાલથી અમદાવાદભરમાં આ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. દૈનિક 25 લાખ જેટલા વેસ્ટમાં નીકળતા પિરાણા ઉપર કચરો ભેગો થતા AMC આ નિર્ણય કર્યો છે. આ વિશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર વિભાગ દ્વારા તમામ ઝોનમાં આવેલી ચાની કીટલીઓ અને દુકાનો ઉપર આજથી જ 4 દિવસ તપાસ કરવામાં આવશે અને બાદમાં કાર્યવાહી કરવામાં આવશે. પિરાણાની જે ડમ્પિંગ સાઇટ છે તેની પર અંદાજે 25 લાખથી વધુ પેપર કપ કચરામાં આવે છે. ચાની કીટલીવાળાએ કપની સાઇઝ પણ નાની કરી દીધી છે, જેથી આવા પેપર કપ લોકોને ગમે ત્યાં રોડ પર ફેંકી દે છે અને ગટરમાં જાય છે, જેથી ગટર ચોકઅપ થઈ જાય છે અને આવી અનેક સમસ્યાઓ પાછી ઊભી થાય છે. અમદાવાદમાં ચાની લારીઓ અને દુકાનો પર પેપર કપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના સફાઈ અને ગંદકીના મામલે કડક કાર્યવાહીના આદેશ બાદ હવે શહેરમાં આવેલા ચાની કીટલીઓ પર, દુકાનો પર પેપર કપ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આ છે આપણો આજનો મુદ્દો કે જેમાં પેપર કપ જે છે તેની પર પ્રતિબંધ મુકાયો છે અને પેપર કપની જગ્યાએ ચાની કીટલીવાળાઓએ બીજા ઓપ્શન્સ શોધવાના રહેશે. આ અંગે ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સામાજિક કાર્યકર સંગીતા પટેલ, પત્રકાર જયેશ પ્રજાપતિ, લારી ગલ્લા એસોસિએશનના પ્રમુખ રાકેશ મહેરિયા અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉક્ટર વરુણ બજાજ. તો ચાલો આજે આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં હું રાકેશભાઈ પાસે આવીશ. રાકેશભાઈ, પ્રતિબંધ મુકાયો છે ચાની કીટલીઓ ઉપર, પાનના ગલ્લા ઉપર પેપર કપ નહીં વેચવાનો કે નહીં રાખવાનો કે નહીં આપવાનો, જે કંઈક હોય, તમે આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા તો આપણે એ જોવું પડે કે આ જે પણ વસ્તુ બેન કરી છે અને લારી ગલ્લાના પાથરણા ઉપર વપરાય છે એ પહેલા બને છે ક્યાં, કોની મંજૂરીથી, કોની પરમિશનથી, કયા રાજ્યમાં, કયા શહેરમાં, કયા જીઆઈડીસીમાં બને છે એ પહેલાં તપાસ કરીને પહેલાં જે બનતું હોય ત્યાં આગળ બેન કરવું જોઈએ. એ કંપનીઓ, એ ફેક્ટરીઓને સીલ કરવી જોઈએ, પછી નાના દુકાનદારોને તમે કંઈ પણ સજા કરી શકો છો. સીધું જ ક્યાંય પણ જે મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યાં તમે ના જાઓ અને ડાયરેક્ટ જ નાના વેપારીઓને તમે હેરાન કરો તો આ મ્યુનિસિપલ કોર્પોરેશનની તાનાશાહી કહેવાય, આ બિલકુલ બી ના ચલાવી લેવાય. હવે તમે એવું કહો છો કે આ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક તાનાશાહી કહેવાય. અમારા જયેશભાઈ જે છે તે હમણાં જ ઓવરઓલ આખો વ્યૂ લઈને આવ્યા, પત્રકાર છે અને તેમણે જે કહી શકાય કે ગ્રાઉન્ડ લેવલ પર જઈને લોકો સાથે વાતચીત કરી હતી, ચાની કીટલીવાળા સાથે પણ વાતચીત કરી, ગ્રાહકો સાથે પણ વાતચીત કરી. જયેશભાઈ, આપનું શું મંતવ્ય છે? આપણે જણાવી દઉં કે વાત કરીએ ગુજરાત યુનિવર્સિટીની વાત હોય કે પૂર્વ વિસ્તાર હોય, અમદાવાદનો કે પશ્ચિમ વિસ્તાર હોય, ત્યાં ચારની કેટલી ધારકો સાથે મેં વાત કરી. એમને જણાવ્યા અનુસાર કે જ્યારે પેપર કપની વાત કરવામાં, પેપર કપમાં ચા આપવામાં આવતી હતી, લોકો ડસ્ટબિનમાં નાખતા નહોતા, ક્યાંક ને ક્યાંક જ્યાં જગ્યા ઉપર ઊભા હતા તે જગ્યાએ નાખી, એટલે કચરો વધારે થતો હતો, એટલે ક્યાંક ને ક્યાંક ગંદકી પણ કે વધારે થતી હતી. કે આ નિર્ણયને તે લોકોએ પણ વધાર્યો છે કે જે નિર્ણય છે તે નિર્ણયને વધાર્યો છે. વાત કરીએ જે જૂની રીતે ચા વેચાતી હતી, જે ચા કપમાં, રકાબીમાં ચા વેચાતી હતી, તે કાચના ગ્લાસમાં, અને સાથે સાથે આજે એક નવો આવ્યો છે જે વેફર કપ કહેવામાં આવે છે, જે આપણે આઈસ્ક્રીમના જે કોનમાં વપરાતું તેવું જ એક આખું મટીરિયલ હોય છે, તે તેમાં ચા ભરવામાં આવે છે, જે ચા ભરીને પછી એ કપ જેને ખાવો હોય તે ખાઈ પણ શકે. એટલે ક્યાંક ને ક્યાંક જે વિકલ્પો છે બંધ થયા પછી એ લોકોએ વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે. કયા વિકલ્પો? સૌથી વધારે વાત કરવામાં જે ચાના કુલ્લર છે જે માટીથી બને છે તેનો પણ યુઝ કરે છે લોકો. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો જે વેપારીઓ હતા, જે ચા કીટલીના ધારકો હતા, તેમનું પણ કેવું હતું કે જેનાથી લઈને કે આ જે વસ્તુ જે પેપર કપ બંધ કર્યા છે તેનાથી કંઈક ને કંઈક એમને સારું થાય છે. પણ કુમાર, વાત એક મહત્વની વાત કરી દઉં તમને
કે જ્યારે વાત કરીએ કે દુકાનધારકો ધારકોએ છે તેમને બંધ કરી દીધા છે પીપળ કપ, પણ અમુક એવા જે પ્રાઇવેટ સેક્ટરો છે, પ્રાઇવેટ જગ્યા છે, ત્યાં પહેલાથી જ તેમને પેપર કપનો સ્ટોક કરી દીધો છે કે પેપર કપ બંધ થયા. એક પણ એક મહત્વની વાત થઈ રહી છે. અને આખું ઝુંબેશ છે એમસી દ્વારા મુખ્ય વસ્તુ છે આમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તેની પાછળ છે ગંદકી. ગંદકી જે જગ્યા થતી હતી, જે જગ્યા ઉપર થાય છે ત્યાં હાલ જે એક્શન લેવાઈ રહી છે. વન લેરનું પ્લાસ્ટિક છે જે ગલ્લામાં વેચાઈ રહ્યું છે તેના ઉપર પણ એક્શન લેવાઈ રહી છે. પણ ક્યાંક ને ક્યાંક જે લોકો દ્વારા પણ એવું કંઈક કહેવામાં આવ્યું છે, જે ભાઈએ કીધું એમ કે જે લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે એક્શન લેવામાં આવે છે કે તે પૂરતા પ્રમાણમાં કે જે ટાઈમે અમુક ટાઈમ સુધી જ હોય છે, પછી અમુક ટાઈમ થયા પછી એને ભૂલી જાય છે. ને જે પ્રમાણે જે ચાલતું એમ જે પ્રમાણે પ્લાસ્ટિક વન લેર વાળું પ્લાસ્ટિક બેન હતું પહેલાં એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી, પણ ધીમે ધીમે જે ઉદાસીનતા આવી જતા જે ચેકિંગ છે બંધ થઈ જતા પાછું યુઝ કરવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું થાય નહીં જે પેપર કપ ઉપર જે ચેકિંગ ચાલુ રાખ્યું છે, બેન કર્યું છે, તે સતત આની ઉપર બેન કરી રાખે તો ચોખ્ખાઈ છે તે અમદાવાદમાં રહેશે. બિલકુલ. હવે અહીંયા જે થોડા મંતવ્યો આવ્યા છે, હું સંગીતાજી પાસે આવીશ કે સંગીતાજી, આ જે પેપર કપને બેન કરવામાં આવ્યા છે, ઉલ્લેખનીય છે કે રાકેશભાઈ થોડા નિર્ણયથી થોડા ખફા છે, હવે તમે શું કહેવા માગો છો કે પેપર કપ જે બેન કર્યા છે એએમસીએ પાછો અચાનક નિર્ણય લીધો છે એ વાત એટલી જ સાચી છે, શું કહેશો? પહેલી વાત તો હું એ કહીશ કે પેપર કપ બેન કર્યા છે એ પરફેક્ટ નિર્ણય છે, પરંતુ જે રીતે બંધ કરાય છે એટલે પ્લાસ્ટિકની કોથળીઓની વાત છે કે કોઈપણ જગ્યા પર એની ઉપર બેન કરતા પહેલાં જે રાકેશભાઈએ કહ્યું કે મેન્યુફેક્ચરિંગ થાય છે અને એની પરમિશન અપાય છે ત્યારે બધા ક્યાં હોય છે ત્યારે બધા સુઈ ગયા હોય છે, તો એ વાતને હું પણ એટલું સપોર્ટ કરીશ કે જ્યારે વસ્તુ મેન્યુફેક્ચર થાય છે અને માર્કેટમાં લોકો સુધી આવે છે તો એના પહેલાં કેમ એના ટેસ્ટિંગ નથી થતા? એટલે સૌથી પહેલાં એના ટેસ્ટિંગ કરવા જોઈએ. અને જો એ પોતાના લાઈક હ્યુમન બિંગ્સ માટે કે કોઈપણ પર્યાવરણ માટે જો નુકસાન કરતા હોય તો એને પબ્લિકલી લાવવી જ ના જોઈએ, એ એટલા કડક નિર્ણયો લેવા જોઈએ. પરંતુ જ્યાં હેલ્થની વાત આવે છે ત્યાં આ આપણા ભારત દેશની અંદર લોકોની માનસિકતા એવી છે ને કે જ્યાં સુધી એ વસ્તુ તમારી સામે નહીં આવે ને ત્યાં સુધી એના હેલ્થના જે ઇશ્યુઝ છે સામે નહીં આવે ને ત્યાં સુધી એ લોકો આંખો નહીં ખોલે. એટલે મારી દ્રષ્ટિએ જે પ્લાસ્ટિક કપને બેન કરવામાં આવે છે પરફેક્ટ નિર્ણય છે, અને લોકો એને સક્સેસફુલ ત્યારે જ બનાવી શકશે જ્યારે એ લોકો અવેર હશે કે કેમ નથી યુઝ કરવાના કપ, અને એનાથી કેન્સર થાય છે, એનાથી જે ઇન્ફર્ટિલિટીના ઇશ્યુઝ થતા હોય છે એમને જાગૃતતા હોવી જોઈએ. અને બીજી વસ્તુ કે માનસિક રીતે પણ રોગી થવાય છે. સો આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખતા પ્લાસ્ટિકના કપનો ઉપયોગ ન કરાય. ફિઝિકલ મેન્ટલ બધી જ રીતે આ પ્લાસ્ટિકના કપ જો વાપરીએ તો અસર થાય છે. આપણી સાથે ડોક્ટર જોડાઈ ગયા છે, જાણીતા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડોક્ટર વરુણ બજાજ. ડોક્ટર સાહેબ, તમે આ જે આખો મુદ્દો છે, પેપર કપ બેન્ડ કરવામાં આવ્યા છે, એક તરફ એવું પણ છે કે જે ચાની લારીઓ વાળા છે તેમના માટેનું એક રોજગારીનું આ એક સાધન એક માધ્યમ પણ હતું, પરંતુ એની સાથે સાથે ક્યાંક હેલ્થ ક્યાંક સ્વચ્છતા આ બધી પણ મુદ્દાઓ છે. આપણે એક બાજુ તમે ડોક્ટર છો તો તમારી સાથે હેલ્થની વધારે ચર્ચા કરીશું. તમે પેપર કપને કઈ રીતે જુઓ છો? ધન્યવાદ કુમારભાઈ, હું મારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમને અહીંયા બોલાવવા બદલ. સૌથી પહેલા પેપર કપની વાત કરીએ તો પેપર કપ એટલે એક જાતનું ખાલી પેપરથી બનેલું કપ હોતું નથી. આ જે પેપર કપ હોય છે આની અંદર એક પાતળી લાઇનિંગ ઓફ પ્લાસ્ટિક હોય છે જેને માઇક્રો પ્લાસ્ટિક કહેવાતું હોય છે. આ જે માઇક્રો પ્લાસ્ટિક છે આ ખૂબ જ નુકસાનકારક થતું હોય છે. પ્લાસ્ટિક્સની વાત કરીએ તો પ્લાસ્ટિક્સ જનરલી બે પ્રકારના આવતા હોય છે કે માઇક્રો અને માઇક્રો પ્લાસ્ટિક્સ. આઈઆઈટી ખડગપુર દ્વારા કરેલી એક સ્ટડીનું જો આગળ લાવું તો એ પ્રમાણમાં એ લોકોનું એવું કહેવું છે કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ જે 80-90 ડિગ્રી સેન્ટીગ્રેડ આવા પ્લાસ્ટિકમાં જે માઇક્રો પ્લાસ્ટિક કહેવાતું હોય છે એમાં નાખવામાં આવે છે અને 2-3 મિનિટ સુધી જો કોન્ટેક્ટમાં રહેતી હોય છે તો આ જે પ્લાસ્ટિક છે આ ઓગળવાનું શરૂ કરી દે છે. એ એક જાતના 25-30 કેમિકલ્સ એવા રિલીઝ કરતું હોય છે જેમાં કે કેડમિયમ, પેલેડિયમ એવા માઇક્રો કેમિકલ્સ હોય છે જે કેમિકલ્સ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આપણે વાત કરીએ કે જો આપણે 2-3 કપ આખા દિવસમાં આવી ચા પીતા હોઈએ તો આ બધા કેમિકલ્સ ખૂબ જ વધારે પ્રમાણમાં આપણા શરીરમાં જતા હોય છે અને આમની જે અસર છે એ રેન્જિંગ ફ્રોમ વેરી સ્મોલ એબી ડિઝીઝીસ ટુ લઈને કોલોન કેન્સર એન્ડ પ્રોસ્ટેટ કેન્સર સુધાની બીમારીઓ કરી શકે એવા બધા કેમિકલ્સ જાણવામાં આવ્યા છે. એટલે આ કેમિકલ્સથી આપણું
દૂર ભરાઈ શકીએ એટલું જ સારું છે. અને જે આપણે નોન રિયુઝેબલ પ્લાસ્ટિક છે, આ એક જાતનું નોન રિયુઝેબલ પ્લાસ્ટિક જે આપણે રિયુઝ નથી કરી શકતા, એન્ડ એ નોન રિયુઝેબલ પ્લાસ્ટિક્સ આપણે જેટલું બની શકે એટલું આપણા શરીરમાંથી, આપણા રોજમર્રાના ઉપયોગમાંથી ઓછું કરવાની જરૂર છે. બિલકુલ બિલકુલ રાકેશભાઈ, તો હવે ખરેખર વસ્તુ તો અહીંયા એ જ આવે છે કે સ્વચ્છતાનો પણ પ્રશ્ન છે, ને સાથે સાથે ડૉક્ટર વરુણે બહુ સરસ વાત કરી કે આ નોન રિયુઝેબલ પ્લાસ્ટિક છે, આનો રિયુઝ નથી થઈ શકતો અને માટે આ ઘણું નુકસાનકારક છે. હવે તમારું શું કહેવું છે આમાં? ખરેખર તો આ બંધ થયું, તેમાં ક્યાં વાંધો છે? ના, વાંધો નથી કે વિરોધ બી નથી. પ્લાસ્ટિક બંધ થવું જોઈએ. પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે કદી નાશ નથી પામતી. તમે જમીનમાં દાટી દો તો બી તમે 10 વર્ષ પછી એવી ને એવી પડશે જ, બાયોડિગ્રેડ મે ચોક્કસ માનીએ છીએ. પણ વિચાર કરો કે લારી ગલ્લા ને પાથરણા વાળા જોડે એવો કોઈ ઓપ્શન કરો કે એવી કોઈ સસ્તી આ લોકોના કમ્પેરિઝનમાં કઈ વસ્તુ મળશે જેના કારણે એ લોકો કઈ ભાવ નહીં વધારે, અને જો ભાવ વધશે તો એ લોકોના ધંધા રોજગાર જો એટલા ચાલશે. આ બધું વિચારવા જેવું છે. આપણા એના જે અધિકારીઓ છે, મારે ખ્યાલથી સમજી લો કે મ્યુનિસિપલ કમિશનર હોય કે જેટલા પણ અધિકારીઓ હોય, અત્યારે મોસ્ટ ઓફ બી બહારની ટેકનોલોજી અહીંયા લાવે છે, ત્યાં જઈને જોવે છે, અભ્યાસ કરે છે, અને પછી અહીંયા ઘડી એ બધી વસ્તુનું માપદંડ થાય છે અને પછી અપ્રુવલ આપે છે. તો જ્યારે લાયસન્સ તમે આપો છો કોઈ ફેક્ટરીને કંપનીને પ્લાસ્ટિકનું મેન્યુફેક્ચરિંગ કરવાનું, તો શું એમાં આ બધું જો કેમિકલ યુઝ થાય છે, શું યુઝ થાય છે, કઈ રીતના બને છે, એ લોકો યુઝ કરશે, પબ્લિક જોડે જશે, પબ્લિકને શું એની તકલીફ થશે, આ બધું જોવાતું નથી. એ લોકોએ અભ્યાસ નથી કર્યો. આઈએએસ આઈપીએસ કક્ષાના અધિકારીઓ જ્યારે ફોરેનમાં જઈને આ બધું અભ્યાસ કરતા હોય છે અને ફોરેનનું કલ્ચર જ્યારે અહીંયા લાવતા હોય છે, તો ત્યારે મારા ખ્યાલથી જાણવું પડે છે. સ્ટ્રો બંધ કરી છે, થેલી બંધ કરી છે. અત્યારે ખાસ વાત કે 120 માઇક્રોનની થેલી અત્યારે યુઝ કરી શકો છો, એવી મેસેજ છે. 120 માઇક્રોનની થેલી અહીંયા તમને હું ગાંઠ મારવા આપું, તમે એની ગાંઠ નહીં મારી શકો. તો ચા હશે કે બીજા કંઈ ફૂડ જે એ લોકો પાર્સલ લઈને આપે છે થેલીમાં, તો કેવી રીતના આપશે એ લોકો? એટલે તમામ પ્રકારે વિચારવું જોઈએ, આ લોકોનો વિકલ્પ વિચારવો જોઈએ. અને મારા ખ્યાલથી 1 કિલો કંઈક પકડાય છે તો 1 કિલોનો કંઈક 10,000 દંડ છે. લારી ગલ્લાના પાથરણાના ત્યાંથી કંઈક સમજી લો કે બેન જે પ્લાસ્ટિક છે 1 કિલો જેવું માત્રામાં પકડાયું તો એનો 10,000 દંડ કરે છે, 2 કિલો તો 20,000 દંડ કરે છે. તો આ કઈ રીતના માપદંડ નજી આ લોકોએ નક્કી કર્યા છે? આ વાત બિલકુલ સાચી છે સંગીતાજી. ઓફકોર્સ પ્લાસ્ટિક બેન્ડ હોવું જોઈએ, એ વાત તો સાચી. ઓપ્શન તો કોઈ છે નહીં એ લોકો પાસે, કારણ કે જે લિક્વિડ આપે છે કઈ રીતે આપે, ને બીજું જે એના ઓપ્શનમાં જે બધું વસ્તુ મળે છે ઘણું મોંઘું હોય છે, એ એટલું જોવા જઈએ એટલું એ લોકોને પરવડે તેમ નથી હોતું. શું કહેશો આપણા વિશે? દરેક બદલાવ છે ને પેઇનફુલ હોય છે. સરકાર કેવી રીતે કાર્ય કરે છે કે કેવી રીતે એ લોકોએ બેન કરવું જોઈએ કે પહેલાં શું પ્રોસેસ કરવી છે, બધી જ વાત સાચી. પરંતુ જાગ્યા ત્યાંથી સવાર જ્યારે આપણી હેલ્થની વાત આવે છે ને, ત્યારે અત્યારે જો કે કોવિડ પછી તમે જુઓ તો આપણે આપણી ગાડીમાં આપણી પર્સનલ બિલોંગિંગ્સ જોડે રાખીએ છીએ. ટોવેલ આપણે કોઈને યુઝ નથી કરતા. આપણે કોઈ જગ્યાએ જતા હોય તો આપણી પાસે આપણો પોતાનો હેન્કરચીફ પણ હોય છે, પરંતુ બહાર પેપર નેપકિન મળે છે ને, એટલે આપણે આપણો હેન્કી યુઝ નથી કરતા. તો હું એવું માનું છું કે દરેક વ્યક્તિ જાગૃત થાય. અને તમે જે મને ઓપ્શન્સની વાત કરી રહ્યા છો ને, એની અંદર ઓપ્શન્સ ઘણા બધા છે. પહેલાં પણ કીટલી ઉપર કાચના કપ છે એ યુઝ થતા હતા, આપણા નોર્મલ કપ રકા બી યુઝ થતા હતા, અત્યારે કુલ્લડ મળે છે. સો આ દરેક ઓપ્શન્સ અવેલેબલ છે. માત્ર વાત એટલી છે કે એ લોકોના ગળે વાત ઉતરે કે આપણે માત્ર ધંધો કરવાનો પૈસા માટે નથી કરવાનો, આપણે પૈસાની સાથે આપણી તંદુરસ્તીને એક માણસાઈને જીવિત રાખવાની છે. તો આ બધા જ ઓપ્શન્સ મળશે. પરંતુ જ્યાં સુધી એમના મગજમાં આવશે ને કે મારે ખાલી પૈસા કમાવાના છે, પછી સામેવાળાને ઝેર પીરસી દઉં તો જ આવી પ્રોડક્ટ્સ બનશે અને વેચાતી રહેશે, એવું હું માનું. બિલકુલ બિલકુલ જયેશભાઈ, વાત તો કેટલીક અંશે સાચી છે, પરંતુ છતાં પણ મોંઘવારી તો સામે વધશે, કારણ કે જે નવો ઓપ્શન આવશે એ સસ્તો તો નહીં હોય, પરિણામે જે અસર થશે એ ગ્રાહકને થશે. જી, આપણે જણાવી દઉં કે વાત કરીએ કુલ્લડની, કુલ્લડ જે યુઝ થાય છે એમાં પણ ચાના, વાત કરેલું કુલ્લડ યુઝ થાય છે, કુલ્લડમાં પણ ચાના પૈસા વધી જાય છે. વાત કરીએ પેપર વેફર કપ આવ્યા છે, જે વેફર કપ છે એમાં પણ પૈસા વધી જાય છે, ને જો ચાની ક્વોન્ટિટી છે તો ઓછી થઈ જાય છે. ક્યાંક ને ક્યાંક ગ્રાહકો ઉપર જ આનું નુકસાન થાય છે. પણ વાત કરવા જઈએ તો અમુક જે ટી સ્ટોલ ધારકો છે તેમનું કેવું પણ સાચું હતું કે જ્યારે વાત કરી કે આના જ બંધ કરવાથી ગંદકી છે, જેમની આજુબાજુમાં ગંદ ચા પીને જે પેપર કપ ફેંકી દેતા હતા એનાથી ગંદકી વધારે થતી હતી. ગંદકી હાલ તમે જોઈ આવશો કોઈ પણ ટી સ્ટોલ આગળ થતી જોવા મળતી નથી. અને કુમાર, એક વાત તમને એ જણાવી દઉં, વન લેવલ પ્લાસ્ટિક છે તે બહુ ટાઈમ પહેલાં એમસીએ બેન માર્યું હતું,
અને એ ટાઈમે ચેકિંગ પણ એવું કર્યું હતું કે થોડા ટાઈમ માટે લોકોએ યુઝ કરવાનું બંધ કરી દીધું, લોકોને એવું ટેવ પડી ગઈ, પણ જે આ ચેકિંગ ને આ જે દંડ ને આ બધી કાર્યવાહી છે તે બંધ કરી દીધી અને પાછું ને પાછું એ પ્લાસ્ટિક છે તે લોકો યુઝ કરવા માંડ્યા. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે તંત્ર દ્વારા લોકો પણ એવું કહી રહ્યા છે, જે પોલિસી ચાલુ કરે એકવાર, જે પોલિસી અપનાવે તેને બંધ ના કરે, જે રૂટીનમાં વસ્તુ રાખશે તો લોકો એનાથી ટેવાઈ જશે અને લોકોને એક આદત પડશે એ વસ્તુ વાપરવાની. વાત કરીએ હાલ પેપર કપની, વાત કરીએ પેપર કપ બેન કર્યા છે જેનાથી ગંદકી થતી તમને અટકાવ મળે, પણ આ જ વસ્તુ બે મહિના પછી જો આની ચેક જે અધિકારીઓ દ્વારા ચેકિંગ કરાતું હોય તે કરી શકાય. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ જે બીજા વિકલ્પો જો વાત કરવામાં જઈએ તો પેપર કપની જગ્યાએ જે જૂનાથી જ આપણે વાપરીએ છીએ, પહેલા પણ વપરાતા જે કપ રકાબી હોય છે, કાચના ગ્લાસ હોય છે કે કુલર હોય છે એવી રીતે, પણ ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યા કોઈક સ્ટોલમાં તમને પૈસા વધારે દેવા પડશે કે આ કોઈક સ્ટોલમાં તમારે છે તે ક્વોન્ટિટી ઓછી લેવી પડશે. ક્યાંક ને ક્યાંક જોવા જશો તો ગ્રાહકને પણ આનું અસર તો જોવા જ મળશે. કુમાર, બિલકુલ, હું આવીશ ડૉક્ટર વરુણભાઈ પાસે. વરુણભાઈ, આપણે જો વાત કરવામાં આવે, વરુણભાઈ આપને મારો અવાજ સંભળાય છે? કદાચ વરુણભાઈનો સંપર્ક કપાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. તો રાકેશભાઈ, હવે મોંઘું તો પડશે એવું લાગી રહ્યું છે, તો એનો ભાવ, એનો જે અભાવ છે એ સ્વાભાવિકપણે વધશે ને છેવટે એની અસર ગ્રાહક ઉપર થશે. તો હવે આના વિશે તમારે, કારણ કે આપ એક લારી ગલ્લા એસોસિએશનના પ્રમુખ છો, તમારે ત્યાં લારી ગલ્લાવાળા જે લોકો છે, પ્લાસ્ટિકના બદલે શું આ જે નવા વેફર કપ કે અન્ય કોઈ કુલ્લડની વાત કરીએ અપનાવવા માંગે છે, ને માની લો કે અપનાવવા માંગે તો પણ છતાં તેમની મૂંઝવણ શું છે? ચોક્કસ અપનાવશે જ, મ્યુનિસિપાલિટીનો નિર્ણય છે તો અપનાવવો જ પડે, અને લોકોની સુખાકારી માટે, લોકોના આરોગ્ય માટે હોય તો હંમેશા લારી ગલ્લા અને પાથરણા ઉપર એ તમામ લોકોએ એને અપનાવ્યો છે ને, સરકારને અને મ્યુનિસિપાલિટીને સાથ આપ્યો છે. અમે તમામ લોકો એ લોકો છે જે ઈમાનદારીથી ધંધો કરીએ છીએ અને કસ્ટમરની સામે એની સામે જ ફૂડ બનાવીને અમે આપીએ છીએ. તો સમજી લો કે હોટલ કરતાં પણ સારું ફૂડ લારી ગલ્લા અને પાથાણા ઉપર તમારી નજરની સામે બને છે ને તમને મળે છે. તો આટલું સારું જો કામ કરતા હોય તો એ તમામ લોકો સરકારની કે કોર્પોરેશનની નિર્ણયની સામે ના જાય, પણ હું કોર્પોરેશનના અધિકારીઓને અને સરકારને સ્વચ્છતા એટલી જળવાય છે, ના અમે એવું છે કે ખાલી પેપર કપની વાત નથી, બીજી બધી રીતે સ્વચ્છતા ખરેખર જળવાય છે. ધીમે ધીમે કેર આવી રહી છે લારી ગલ્લા અને પાથાણાવાળામાં. મોસ્ટ ઓફ લોકો, હું તમને એ કહું ને કે અશિક્ષિત લોકો છે, ભણ્યા ગણ્યા વગરના લોકો છે. અત્યારે થોડો ઘણો વર્ગ એવો છે બેરોજગારીના કારણે ઘણા લોકો લારી ગલ્લા પાથાણા ઉપર ભણ્યા ગણ્યા લોકો એ લોકો સમજી રહ્યા છે, કસ્ટમરને કહી રહ્યા છે, પણ સમજી લો કે બધા કસ્ટમર સરખા ના હોય, ગંદકી લોકો કરતા જ હોય, પણ એ બી બને એટલી ત્યાં સફાઈ રાખે છે, પર્યાવરણને મદદરૂપ થાય એવું કરે છે. અને આ નિર્ણયમાં જે પણ સરકાર કહે છે, એસોસિએશનની કોઈ મીટિંગ થાય છે? એસોસિએશનની મીટિંગ અમે કરીએ છીએ અને કેરમાં એવું જ કહીએ છીએ કે ભાઈ આજુબાજુમાં ગંદકી ના કરો. અત્યારે જે રખડતા ઢોરનો પ્રશ્ન મેઇન છે, તમે જુઓ કે આ ફૂડના કારણે વધારે થઈ રહ્યો, શાકભાજી માર્કેટમાં જે ઢોર જે રખડી રહ્યા છે એ લોકો નીચે નાખે છે. સરકારને પણ અમે કહીએ, તમે એક આ લોકોનો એક ક્લાસ લો, તમે એ લોકોને કંઈક ટ્રેનિંગ આપો, એ લોકોને કંઈક સમજાવો. એમના તરફથી થતું નહીં, વારંવાર અમારે રજૂઆત રહી છે કે લારી ગલ્લા સંગઠન મારા તો કહેશે જ, પણ મારા ખ્યાલથી અમારા કરતાં જો તમે કહેશો સરકાર તરફથી, તો મારા ખ્યાલથી એ લોકો વધારે સમજશે અને વધારે કેર રાખશે. તો આ અકસ્માતો ના થાય, ગંદકી ના થાય, એના માટે સરકારને બી જોવું પડે. લારી ગલ્લા પાથાણાવાળાની મીટિંગ થાય, એ લોકોના કંઈ મોટા કારણે પ્રોગ્રામ થાય અને સરકારના માણસો એ લોકોને સમજાવે તો વધારે યોગ્ય રહેશે મારા ખ્યાલ મુજબ. સંગીતાજી, જાગૃતિ માટે શું કરવું પડશે? જેમ રાકેશભાઈ કહી રહ્યા છે કે ભાઈ જે પણ આ લારી ગલ્લાવાળા છે લોકોના ક્લાસ લેવા જોઈએ, તો હું અવેરનેસના પ્રોગ્રામ્સ હું એને કહીશ અને સેમિનાર્સ કહીશ. ગવર્મેન્ટ કદાચ એના માટે પહોંચી ના વળે અથવા તો એ લોકો દરેક જગ્યા પર ના પહોંચી વળે, તો અમારા જેવી સંસ્થાઓ, જે અમે એનજીઓ ચલાવીએ છીએ, તો અમારું આ જ કાર્ય છે કે અમે સમાજમાં ઉપયોગી થવા માટે, લોકોને જાગૃત કરવા માટે સેમિનાર્સ કરતા હોઈએ છીએ, સોશિયલ મીડિયા ઉપર અવેરનેસ આપતા મેસેજીસ અને ડિબેટ્સ મૂકતા હોઈએ છીએ, અમારા નાના નાના અવેરનેસના વિડીયોઝ બનાવીને મૂકતા હોઈએ છીએ. તો એ રીતે અવેરનેસ આપવી ખૂબ જરૂરી છે. અને સૌથી વધારે એ જરૂરિયાત છે કે જો તમે આ બંધ કરશો તો ઉપરથી તમને સસ્તું વધારે પડશે. એનું રીઝન છે કે પેલું તમે એક વખત વાપરીને ફેંકી દો છો અને આ રીયુઝ થશે તમારા ત્યાં. એક વખત તમે ઇન્વેસ્ટ કર્યું અને એના પછી એક કપ તમારા ત્યાં જ રહેશે અને લોકોને તમે વારે વારે વોશ કરીને આપી શકશો. એટલે એમાં કિંમતમાં કોઈ એ નહીં થાય, ખાલી ફરક એટલો છે કે એમને આપણે એજ્યુકેટ કરવાના છે અને એના માટે અમે સેમિનાર્સ ઓર્ગેનાઇઝ કરવા માટે રેડી છીએ. જો કોઈ પણ લોકો, તમે ઓલરેડી એનજીઓ ચલાવો છો, તમે અત્યાર સુધીમાં
કોઈ આવા આવા સેમિનાર કેમ ઓર્ગેનાઇઝ નથી કર્યા? જી, અમે બિલકુલ કર્યા છે. અને ઇનફેક્ટ હું તમને કહીશ કે પર્યાવરણ માટે જ અમે વધારે ને વધારે કાર્ય કરી રહ્યા છે. અને જેમ અત્યારે આ કપનો મુદ્દો આવ્યો છે, એમ અમે એક બીજા કપનો મુદ્દો લઈને ચાલી રહ્યા છે, અને એ છે મેન્સ્ટ્રુઅલ કપ. એટલે આ જે સેનિટરી બેડનો જે કચરો અને એના હેલ્થ ઇશ્યુઝ થઈ રહ્યા છે, એની ઝુંબેશમાં અમે 1.5 વર્ષની અંદર 6,000 દીકરીઓને કપ વાપરતી કરી છે. એટલે આ જે કપનો મુદ્દો છે, ચાના કપનો મુદ્દો છે, અને જે પ્લાસ્ટિકના યુઝથી હેલ્થને ઇશ્યુઝ થઈ રહ્યા છે, એના માટે અમે ઓલરેડી અવેર કરી રહ્યા છે લોકોને. પરંતુ જે લારી ગલ્લાવાળા છે કે જેમના દ્વારા ગ્રાહકો સુધી એ વસ્તુ પહોંચે છે, અને જે ગ્રાહકો છે એ લોકોને આપણે અવેરનેસના કેમ્પ કરવા જોઈએ. આજે મને રાકેશભાઈએ કહ્યું એટલે મને એ એક બીજો આઈડિયા આવ્યો કે આવી એસોસિએશન્સને અમારે પકડવી જોઈએ અને એમના માટે કરવું રહ્યું. ખાસ તો તમારે એ લોકો સાથે ટાઈઅપ કરવું પડશે કે ભાઈ ભવિષ્યમાં જ્યારે પણ આવું આવું કંઈ થાય, કારણ કે જેટલું એજ્યુકેશન આવશે, જેટલું શિક્ષણ આવશે લોકોમાં, ભલે હવે કદાચ સ્કૂલે કે કોલેજે ભણવા ના જાય, પણ જે કહી શકાય કે લોકોપયોગી જે વસ્તુ છે તેને તેનું જેટલી માહિતી આપવામાં આવે તે સૌથી શ્રેષ્ઠ છે. જયેશભાઈ પાસે આવી છે. જયેશભાઈ, જાગૃતિ કઈ રીતે ફેલાવી શકાય, પત્રકાર તરીકે શું કહેશો? જી, આપણે જણાવી દઉં કે જાગૃતિ માટે વાત કરવા જઈએ તો એક સરકાર તરફથી પણ અલગ અલગ, જેવી રીતે મેડમે કીધું એવી રીતે અલગ અલગ રીતે કરી શકે છે. અને આ એનજીઓ છે, ઘણા એનજીઓ સેવા હોય છે જે જાગૃતિ ફેલાવવા માટે લોકોને સાથે જે વાર્તાલાપ કરતા હોય છે કે સેમિનાર યોજતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બધી જગ્યાએ જે લોકો છે તે એકસાથે મળવા જરૂરી છે. વાત સેમિનાર કરવા વાળા રેડી હોય, પણ સેમિનારને અટેન્ડ કરવા વાળા પણ સામે એટલા રેડી હોવા જોઈએ. એના વગર કોઈનામાં જાગૃતિ આવશે નહીં. જેમ રાકેશભાઈની વાત થઈ, તે તેમના લારી ગલ્લા એસોસિએશનના પ્રમુખ, એની માટે તો રાકેશભાઈ ફરજિયાત કરવું પડે. ફરજિયાત રાકેશભાઈએ બધાને ભેગા કરીને બોલાવવા પડશે ને, જે આવા એનજીઓ થી કદાચ એમને અવેરનેસ આવી શકે છે. વાત કરવામાં આવે સરકાર તરફથી વાત કરી કે એમસી તરફથી જે જગ્યાએ હોર્ડિંગ્સ હોય કે એડવર્ટાઇઝથી જે જુદી રીતે માહિતી કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક અનેક સંસ્થાઓ એવી છે જે વાત કરીએ તો શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ પ્રત્યે બી કંઈક જાગૃતિ આવે એની માટે કામ કરતા હોય છે, કે આપણી કુદરત નેચર માટે પણ આવે, અથવા જે લોકોને આ સમજની બહાર છે કે વાત કરીએ કે જે કેટલી ધારકો હોય કે જે લારી આ બધામાં મોટું મોસ્ટ ઓફલી વાત કરવા જઈએ, એટલે 1 લેયરનું પ્લાસ્ટિક બંધ થયું છે તો જે શાક માર્કેટ ભરાતા હોય છે ને ત્યાંના લારીવાળાને વધારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. કેમકે જે લારીમાં શાકભાજી લેવા જાય તો એક વસ્તુ બી લે છે, ત્યારે થેલી માંગતા હોય છે. એ વખતે પછી એ થેલી જ્યારે 1 લેયરવાળી થેલી હોય છે, સસ્તી હોય છે, જે રાકેશભાઈ કીધી છે એ થેલી મોંઘી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એમને મૂંઝવણ તો પ્રશ્ન હોય છે. પણ કુમાર, તમને વાત કરું કે જ્યારે પહેલી વખત જે બેન કરવામાં આવી હતી, એ વખતે ચેકિંગ ચાલતું હતું બધી જગ્યાએ, ત્યારે લારી ગલ્લાવાળા કે જે શાક માર્કેટવાળા પણ એક જાગૃત થઈ ગયા હતા. લોકોને એમ કહેતા શાક લેવા આવે કે ભાઈ તમે છે ઘરેથી થેલી લઈને આવો કે આ થેલી બેન થઈ ગઈ. પણ ધીમે ધીમે આ જે હતું ચેકિંગ બંધ થઈ ગયું, બેન બંધ થઈ ગયું, બધું બંધ પાછું થેલીઓ આપવા માંડ્યા છે. એટલે જાગૃતિ આવી જાય છે, પણ ક્યાંક પણ અહીંયા છતાં પણ એક વસ્તુ છે. હું રાકેશભાઈ પાસે આવીશ, બધા પાસે આવીશ કે રાકેશભાઈ, જે પ્લાસ્ટિકની થેલીઓ છે ફક્ત લારી ગલ્લા વાળા વાપરે, પણ મોટી દુકાનોવાળા બી શું કરવા માંડે છે કે પ્લાસ્ટિકની થેલીનો બી ખર્ચો નથી, તો હવે આપણે કાપડ કે પેપર બેગનો પણ ખર્ચો નથી કરવો. એ લોકોને એવું કદાચ એવું થઈ ગયું છે, હવે દાખલા તરીકે દરેક વ્યક્તિ ઘરેથી લેવા નથી જતી વસ્તુ, કોઈ ઓફિસેથી જતો હોય છે, કોઈની પાસે બાઇક હોય મૂકવા માટે ડિક્કી ન હોય, તો સ્વાભાવિક છે કે એને સામાન લઈ જવો કેવી રીતે. ફોર એક્ઝામ્પલ, એ વ્યક્તિ શું સામે કાપડની થેલી કે જે 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 પેલી ક્લોથ બેગ આવે છે, જે વેપારીઓ પણ રાખે છે, અને એમાં એને એવું નથી કે નથી જ રાખતા વેપારીઓ, વેપારીઓ રાખે છે, એમાં આપે પણ છે, ઘણી બધી જે કપડાની દુકાનો છે એમાંથી પણ એ લોકો કાપડની થેલી આપતા હોય છે, એની સાથે એ લોકો પેપર બેગ પણ, ઘણી મેડિકલ સ્ટોરવાળા પેપર બેગ્સ આપતા હોય છે. આવા કોઈ ઓપ્શન્સ નથી અવેલેબલ થઈ શકતા? થઈ શકે, સરકાર ચાહે બધું થઈ શકે. અસંખ્ય પ્રકારની સરકારની જાહેરાતો આપણે જોતા હોય છે અમારી ટીવીમાં, અસંખ્ય પ્રકારની ન્યૂઝ ચેનલોમાં આવતી હોય છે. તો સરકાર કેમ એવી કોઈ ન્યૂઝ ચેનલ કે એવી કોઈ એડ ચાલુ નથી કરતી કે ઘરેથી નીકળો ત્યારે કંઈ પણ વસ્તુ લેવા નીકળો, તમે આ બેગ લઈ જવી, કાપડની બેગ લઈ જઈએ કે બીજી કોઈ બેગ લઈ જવી, આ તમામ પ્રકારની વસ્તુ થઈ શકે જો સરકાર ચાહે તો. એટલે ઓપ્શન તો ઘણા બધા છે, પણ આમાં ક્યાંય ને ક્યાંય સરકારે ઊભું રહેવું પડશે. અને સૌથી મોટો જે પ્રશ્ન હવે ઊભો થવાનો છે કે તમે કીધું કે ભાઈ 1 ટાઈપ ઓફ પ્લાસ્ટિક બંધ થવું જોઈએ, તો હવે પાણીનો પ્રશ્ન ઊભો થશે. મારા ખ્યાલથી અમદાવાદના ભૂગર્ભમાં મારો અભ્યાસ છે ત્યાં સુધી વચ્ચે અમારે વાંચવામાં આવ્યું હતું કે ભાઈ 25-1 વર્ષ સુધી તમને સારું એવું પાણી મળશે, પછી બહુ મોટી તકલીફ થવાની છે. તો અત્યારથી જો માની લો કે જે આ લારી ગલ્લાના પાથરણવાળા જે કપ યુઝ કરી રહ્યા છે, અને પછી સંગીતાબેને જેમ કીધું
કે તમે ધોઈને યુઝ કરી શકો એને, તો એ પાણીનો બગાડ કેટલો થશે, એ પાણી વેસ્ટ કેટલું થશે, કેટલું પાણી યુઝ થશે, ને આ બધી તકલીફ થવાની છે. તો બહુ મોટો પ્રશ્ન મારા ખ્યાલથી ઊભો થઈ છે કે સમજી લો કે અમદાવાદમાં મારા સંગઠન પ્રમાણે અમારી ગણતરી છે તો 15-17 હજાર ખાલી ચાની કેટલી વાળા છે, એનાથી બી વધારે નાસ્તાવાળા છે, અને જે લોકો પાણીનો યુઝ કરી નથી રહ્યા, ખાલી ડિસ્પોઝેબલ યુઝ કરવાના કારણે હજારો લાખો રૂપિયા રોજનું પાણી બચી રહ્યું છે. તો વિચાર કર્યો કે કેટલો મોટો પ્રશ્ન ઊભો થવાનો છે પાણીનો, તો આના ઉપર ખાસ ધ્યાન આપવું પડે. સંગીતાજી શું કહેશો, પાણીનો બગાડ થશે એવું એમનું માનવું છે અને સાવ વાત ખોટી નથી, તમે શું કહેવા માંગો છો? કપ ધોવામાં પાણીનો બગાડ નથી થતો. એક્ચ્યુઅલી કપ જે બને છે, પેપર કપ બને છે, એની અંદર ગેલન્સમાં પાણી યુઝ થાય છે. તમે એનું બેકિંગ પ્રોસેસ જુઓ એટલે એ કોઈ આપણા માટે પર્યાવરણને સપોર્ટિવ સિસ્ટમ બનવા માટેનું કોઈ ઓપ્શન નથી. આપણે જો કપ, અત્યારે પ્રશ્ન એ છે કે એકની એક પાણીમાં તમે વારંવાર કપ ધોશો તો લોકો અત્યારે એવરનેસ જોવે છે, તો એ લોકો, તો એનો મતલબ એ થયો કે તમારે સવારે નહાવાનું બંધ કરવું જોઈએ, અઠવાડિયામાં ફક્ત 2 વખત નહાવું જોઈએ. વાત એ છે કે જ્યારે તમે કહો છો ને કે પાણી આપણે 2 ડોલ પાણીની અંદર ધોઈએ કે 3 ડોલ પાણીમાં ધોઈએ, જ્યારે કપ બને છે ને તો એની અંદર ગેલન્સમાં પાણી યુઝ થાય છે સાહેબ. અને આ કપની અંદર તમને નજર સામેનું નથી, પેલું નજર સામે હશે. એક્ઝેક્ટલી, હું કપ ધોઈશ કેટલી ઉપર અને પાછું તમને ધોઈને આપીશ તો તમે ત્યાં કે ભાઈ આ તો પેલા ગંદા પાણીમાં ધોઈને પાછું. એનો મતલબ એ છે કે ઘરની અંદર ત્યાં ગેલન્સ વપરાય છે એ કોઈ જોવા નથી જતું. એક્ઝેક્ટલી, તો અહીંયા એજ્યુકેશનની જરૂર છે અને એમાં સરકારને જ આપણે મમ્મી બનાવીને આગળ ના મૂકી શકીએ કે સરકાર કરે સરકાર કરે સરકાર કરે. એક જવાબદાર નાગરિક તરીકે દંડ એ વસૂલે છે, પૈસા એ વસૂલે છે, લોકોને ધમકી આપે છે. હું બોલું સાહેબ, આપ કહેતા હોય તો એક જવાબદાર નાગરિક તરીકે આપણા બધાની ફરજમાં આવે છે કે આપણા જે શરૂઆત કરીએ, તમે કરશો કે નહીં માન નથી જોવાનું, હું મારી કટલરી મારી જોડે રાખું, મારી ચમચી, મારી સ્ટ્રો, મારો ગ્લાસ, મારી ડીશ મારા ગાડીમાં રાખું અથવા મારા બેગમાં રાખું જો મારે બહાર જમવાનું થતું હોય તો. અને આ પહેલાં આપણે કરતા હતા, આપણે બેગ જોડે લઈને બહાર જઈએ કંઈ લેવું હોય તો. આજે હું કંઈ ખરીદવા જઉં છું, મને બેગ નથી મળતી, ત્યારે એ વસ્તુ મારે હાથમાં ઉંચકીને લાવવી પડે છે. 4 વખત આવું થયું, 5મી વખત મને ભાન થઈ ગયું કે મારે ગાડીમાં બેગ રાખવી પડશે અને હું રાખતી થઈ ગઈ. તો આમાં એવું છે ને કે દંડા પડે ને ત્યારે જ માણસ સુધરે. ભારતીય માનસિકતા આ છે, દંડ વગર કોઈ સુધરતું નથી. આજે અમારા, અમે જે જગ્યાએ રહીએ છીએ બોપલ વિસ્તારની અંદર, અત્યારે બહુ જ પહોળા રોડ બનાવી દીધા, ખર્ચો કર્યો. હવે પબ્લિકની માનસિકતા જુઓ, એ લોકો બધા ગમે તેમ પાર્કિંગ કરીને જતા રહે છે. અગેઇન સેમ જેટલી જગ્યા અમને વન લેન મળતી હતી યુઝ કરવા, એટલી પરાણી મળે છે. સો પબ્લિકની માનસિકતા ફ્રીમાં યુઝ કરવાની છે, અને એમને જો કોઈ રોકટોક ના હોય તો એ જંગલની જેમ વનસ્પતિ વધે છે એમ એ લોકો પોતાનું બિહેવિયર ચેન્જ નથી કરતા. જી જયેશભાઈ, જે આ વાત આવી બરાબર છે કે ઘરેથી થેલી લઈને જવી, અને મેં એકચ્યુઅલી મારી નજર સમક્ષ આવો એક બનાવ બન્યો. તો એક વડીલે એમને ચોખ્ખું કહી દીધું કે ભાઈ જો તમે કમાવ છો તો તમે પણ કાપડની થેલી સામે આપી શકો છો. શું કહેવું છે આપનું? કારણ કે વર્ષોથી ધંધો કરતા હોય છે. આજે મોલવાળા તો પ્લાસ્ટિકની થેલી પૈસા આપીને વેચે છે, ત્યારે પહેલાં એ જ વસ્તુ સામે એને આપવાની છે, પણ એ કાપડની હોય કે પેપર બેગ પણ આપી તો વેપારી પણ આપી શકે સામે, એમાં શું ખોટું છે? શું કહેશો? આપણે જણાવ્યું કે જે મોટા વેપાર કરતા હોય, મોટી દુકાનો વાળા હોય છે, તે આ રીતની સુવિધા પોતાની એડવર્ટાઇઝ તરીકે થેલીમાં કાપડની થેલી હોય કે બીજી એક થેલી હોય, તે પ્રમાણે જે પ્લાસ્ટિક વપરાઈ શકે એવું એ થેલીનો તેઓ યુઝ કરતા હોય છે. વાત કરું પહેલા, આની પહેલા પણ મેં કુમારભાઈ તમને વાત કરી કે જે પ્રમાણે વાત કરીએ તો એકલું લોકોનું કે વેપારીઓ કે એ લોકોનો વાંક ને સાથે સાથે થોડો ઘણો એમસીનો વાંક છે. જે મેડમે કીધું એમ કે મારે 4 વખત ગઈ પછી મને ના મળ્યું એટલે મારા હાથમાં લઈને આવ્યો. આવું જ રીતે પહેલાં છે, જે પહેલાં પ્લાસ્ટિક બેન થયું ને તો એટલું સખત રીતે ચેકિંગ થતું હતું કે કોઈ પણ લારી ગલ્લા શું કોઈ પણ જગ્યાએ તમને પ્લાસ્ટિક ગલ્લો હોય ને ગલ્લો ત્યાં પણ પ્લાસ્ટિક જે યુઝ ના થાય એવું પ્લાસ્ટિક નહોતું મળતું. પણ એ ચેકિંગ છે કે એ ગમે તે જે હતું જે દંડ ફટકારવાનું કામ એ બંધ થઈ ગયું. એટલે પાછું એનું ધીમે ધીમે એક જણ ચાલુ કરે, 2 જણ ચાલુ કરે, 3જો ચાલુ કરે, એમ પાછું આખું ચાલુ થઈ ગયું. જે પ્રમાણે જે પ્લાસ્ટિક બંધ થયું હતું એ ટાઈમે તમને કોઈ પણ જગ્યાએ તમે પ્લાસ્ટિકની થેલી માંગો તો થેલી ના આપે. શાક માર્કેટમાં તમે જઈને થેલી કહો તો કે થેલી લઈને આવો અને તમે વધારે વસ્તુ લો તો જ જે બીજી થેલી હતા તે આપતા હતા. એક જાતની અવેરનેસ આવી હતી. પણ ક્યાંક ને ક્યાંક જ્યારે લોકોમાં અવેરનેસ આવે છે ત્યારે એમસી જે કામ કરવાની ગતિ હોય છે તે ઢીલી પાડી દે છે. એટલે ક્યાંક ને ક્યાંક પાછું લોકોને થોડા પૈસા બચાવવા માટે જે પ્લાસ્ટિક યુઝ કરતા હોય કે જે થેલી યુઝ કરતા હોય ધીમે 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 યુઝ કરવા મળે, જે બીજાને યુઝ કરતા જોઈને જે વેપારીઓએ પોતે પણ યુઝ કરવા મળે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આમાં વાંક ગણવા જઈએ તો બધાનો વાંક છે, કે પબ્લિક હોય કે વેપારી હોય છે કે ક્યાંક ને ક્યાંક થોડો થોડો બધાનો ભાગ છે આમાં.
અચ્છા સંગીતાજી, તમે તમે જે વાત કરી, જે પેપર કપ બનાવવામાં આવે છે ગેલન્સમાં પાણી ઉપયોગ થાય છે, બહુ જ સ્વાભાવિક છે, વાત આપની 100% સાચી છે. કારણ કે જ્યારે ઇન્ડસ્ટ્રીઝ કોઈ હોય છે ત્યારે તે એવું કહે છે ને કે ભાઈ એક ખેતી કરતાં ઇન્ડસ્ટ્રીઝ હોય ને એ 10 ગણું પાણી વાપરતું હોય છે. હવે તો આ જે વેફર કપ જે છે, જે અત્યારે આપણે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ, હવે આમ તો એ ઓપ્શન સારો છે, પણ તે બનાવવા માટે પણ પાણી તો વપરાશે. કારણ કે હવે, અને બીજી વાત એની સાથે બીજો મુદ્દો કે કાચના જે કપ છે તેમાં જો સારા પાણીમાં એ કપ નહીં ધોયા હોય તો ફરીથી કોરોના કે અન્ય કોઈ પણ એવા ચેપ ફેલાવાની શક્યતાઓ વધુ નહીં રહે. ફિટનેસ એક્સપર્ટ પણ છો. જી, આપણે જ્યારે કોઈ લગ્ન પ્રસંગે જમવા જઈએ છીએ તો ત્યાં ડિસ્પોઝલ પ્લેટ નથી આપવામાં આવતી, ત્યાં આપણને સારી ક્વોલિટીની પ્લેટ્સ આપવામાં આવે છે. અને એ વખતે આપણે ચેક કરવા જઈએ છીએ કે આ સારા પાણીમાં ધોવાયેલી છે કે નહીં, ત્યારે આપણે શું કરીએ છીએ કે આપણો પર્સનલ રૂમાલ લઈને અથવા કોઈ પેપર નેપકિન લઈને સાફ કરીએ છીએ. મતલબ કે આપણે બહાર ખાવું છે તો પહેલી હું ફિટનેસ એક્સપર્ટ તરીકે એટલું કહીશ કે બહાર ખાવું આપણા માટે જોખમી છે, છતાં આપણે બહાર ખાઈએ છીએ તો એ આપણી ચોઈસ છે. તો જ્યારે આપણે બહાર ખાવા જઈએ છીએ તો જમવાનું સારું બન્યું કે નહીં, એમાં એ લોકોએ કયું પાણી વાપર્યું, કયું તેલ વાપર્યું, એ જો આપણે ન કન્સર્ન કરતા હોય તો કયા પાણીમાં ધોવાયું છે એનો કોઈ મતલબ નથી. પણ છતાંય આપણે આપણા માટે પ્રિકોશન્સ લેવા જોઈએ કે જે વસ્તુ વાપરીએ ને આપણે આપણી રીતે સાફ કરવાની, જેમ આપણે આપણી પાસે સેનિટાઈઝર રાખીએ છીએ, આપણી પાણીની બોટલ રાખીએ છીએ, તો એનો મતલબ એમ કે આપણી પાસે જો પાણીની બોટલ હોય તો આપણે એ જ પાણીની બોટલ થી જે ચાનો કપ મળ્યો છે જે પાણી, એને પણ એકવાર ધોઈ કે રૂમાલથી લૂછી ને પછી એમાં પહેલા કહી શકાય કે તું મને ચા આપ. બિલકુલ. અને આપ જે કહી રહ્યા હતા ને કે વેફર કપ બનાવવામાં પણ પાણીનો યુઝ થશે, પણ એ ખાદ્ય પદાર્થ છે, એને તમે ખાવામાં યુઝ કરવાના છો. અને બીજું તમે એવું કહ્યું કે વેચાણ, કે જે લોકો વેચાણ કરતા હોય એ લોકો કેમ બેગ નથી આપતા કપડાની મફતમાં, તો હું એમ કહીશ કે જો આપણે મફતમાં બેગ આપીશું ને તો એ ઇઝી અવેલેબલ છે, એટલે લોકો એની વેલ્યુ નહીં કરે, એટલે વારે વારે એનો વપરાશ વધશે ને અગેઇન કપડાના બેગનો વેસ્ટેજ વધવા લાગશે. પણ જો ઘરેથી લઈને આવવાની હશે ને બેગ, તો એ લોકો ડેકોરેટિવ બેગ કે પોતાની એક બેગ રાખશે અને એને રીયુઝ કર્યા જ કરશે, પણ જો મફતમાં મળશે ને તો એને ફેંકી દેશે. સો એના માટે થઈને પણ આ વસ્તુ કરવી જોઈએ કે રૂપિયો કે 2 રૂપિયા ખર્ચીને પણ તમે બેગ લો ખરાય. બિલકુલ. હવે આવીશ રાકેશભાઈ પાસે. રાકેશભાઈ, આપે દંડની વાત કરી કે દંડ પણ ફટકારવામાં આવે છે, હવે ક્યાંક તમને એવું લાગે છે કે લારી ગલ્લાવાળાને જ વધુ દંડ ફટકારાય છે, મોટા દુકાનદારો છૂટી જાય છે? જી, સૌથી વધારે લારી ગલ્લાને પાથાણાવાળા દંડ ભરે છે. અમદાવાદમાં 1.25 લાખથી વધારે લારી ગલ્લાને પાથાણાવાળા છે, અને સમગ્ર ગુજરાતની વાત કરીએ તો 12-15 લાખનો આંકડો થવા જાય છે. તો વિચાર કર્યો, ખાલી જે અર્બન એરિયા છે અમદાવાદ, સુરત, બરોડા, જામનગર, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, આમાંથી આ 5-7 લાખ લારી ગલ્લાના પાથાણાવાળા છે. ખાલી એક જણનો દંડ ખાલી 100 રૂપિયા ગણીએ, વધારે નહીં, 1000, 2000, 5000 થાય છે. 2500 દંડ કરેલા છે લારી ગલ્લા ઉપર, 500 બી કરેલા છે, 3000 બી કરેલા છે, અને 100 રૂપિયા બી કરેલા છે. ખાલી 100 રૂપિયાની ગણતરી કરો તો કેટલો રૂપિયા દંડ થયો. દંડ કયા કયા પ્રકારના હોય છે, શેના શેના દંડ ઉઘરાવવામાં આવતા હોય? સ્ટ્રો, એક તો સ્ટ્રો પકડાઈએ, વન ટાઈપ યુઝ કોઈ બી પ્લાસ્ટિક હોય, જે કપ હોય છે, બેગ હોય છે, એ પકડાય. તો બીજું કે આજુબાજુ જો ગંદકી કરી હોય અને હેલ્થ વાળા આવે તો, એટલે 5-7 પ્રકારના દંડ હોય છે. બીજું પોલીસનું અલગ વસ્તુ હોય છે, કોર્પોરેશનનું અલગ હોય છે, આ તમામ પ્રકારના અલગ. મારો પોતાનો જ અમારો એક, અમે વર્ષે અમે લોકો એ ચાહે રિશ્વત આપતા હોય, હપ્તા આપતા હોય, અમારો લારી ગલ્લાને પાથાણા જે ગુજરાતના ગણીએ તો વર્ષે 30 કરોડ રૂપિયા અમે લોકો દંડ ભરીએ છીએ. આ 30 કરોડ રૂપિયા ક્યાં જવા જોઈએ? કોર્પોરેશનના ખાતામાં જવા જોઈએ, અને આ જ પૈસા ફરીથી લારી ગલ્લાના પાથાણાને એના ઉપયોગમાં કંઈક આવવા જોઈએ. હજી કાયદો કહે છે, પણ કાયદો ક્યાંય લાગુ નથી, એના માટે અમે લોકો લડી રહ્યા છીએ હાઈકોર્ટમાં બી અને રોડ રસ્તા ઉપર બી. પણ આ જે પૈસા જે હપ્તા કેવી રીતે એ યુઝ કરી શકે તમારી પાછળ, તમારી શું ઈચ્છા છે, કઈ રીતે આ થવું જોઈએ? દરેક વિસ્તારમાં 2-3-4-5 કિલોમીટર વિસ્તારમાં એક માર્કેટ બનાવવું જોઈએ, કાયદો કહે છે. આ દેશની સંસદમાં કાયદો બન્યો છે 2014માં, અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે દરેક અલગ અલગ રાજ્યોએ. 2016માં ગુજરાતમાં કાયદો બન્યો, કાયદો બન્યા પણ એમાં થોડા ઘણા નિયમોમાં ફેરફાર કરીને ફરીથી 2019માં વિધાનસભામાં પસાર કર્યો અને લાગુ કર્યો, પણ હજી સુધી ક્યાંય પણ લાગુ નથી. 2-3-4 કિલોમીટર વિસ્તારમાં એક માર્કેટ બને તો એ વિસ્તારની તમામ લારી એક માર્કેટમાં જતી રહી, મ્યુનિસિપાલિટી માર્કેટનું બોર્ડ વાગે, પોલીસ ચોકીની વ્યવસ્થા હોય, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા હોય, અને ફાયરની વ્યવસ્થા હોય, દવાખાનાની વ્યવસ્થા હોય. કારણ કે લારી ગલ્લા પાથરણાવાળા હોય તો બાટલું યુઝ કરતા હોય, કેરોસીન કોઈ યુઝ કરતું હોય, કોઈ બીજું કંઈક યુઝ કરતું હોય, તો એ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ મળી રહે એના માટે આ વ્યવસ્થા કરવાની હોય. પણ સરકાર પ્લોટ નથી ફાળવી રહી, માર્કેટ નથી બનાવી રહી, રોડ રસ્તા ઉપર જેમ મરવું હોય એમ મરો, જેમ ધંધા કરવા એમ કરો, અમારા અધિકારીઓ આવશે, દંડ કરશે, તમારા પૈસા ભરવા પડશે, નહીં ભરો તો લારી ગલ્લા પાથરણા ઉઠાવીને એમના ગોડાઉનમાં લઈ જશે અને પછી સ્ક્રેપમાં વેચી મારશે. આ ધંધો ચાલુ છે, એની સામે અમારી લડાઈ ચાલુ છે. એટલે દંડ તો હજારો પ્રકારના લારી ગલ્લાના પાથરણાને ભરી રહ્યા છે, મારા ખ્યાલથી જે મહિને ઘરે નથી લઈ જતા ને એનાથી વધારે તો દંડ ભરી રહ્યા છે. એટલે સરકારને ક્યાંક ને ક્યાંક આ શ્રમજીવી રોજગાર લોકો છે કે જે લોકોને કંઈક ગુનો નથી કરવો, કોઈનું ગળામાંથી દોરો નથી લૂંટવો, કોઈનું વાહન નથી વેચવું કે ચરસ ગાંજો કે દેશી દારૂ કે
દારૂના અડ્ડા નથી ચલાવવા. આ એ લોકો છે જે મહેનત કરીને જે લોકોને જીવવું છે અને લોકોને સારી આરોગ્યપ્રદ વસ્તુઓ આપી છે, સસ્તામાં સારી વસ્તુ વેચી છે, શાકભાજી વેચ્યું છે, ફ્રૂટ વેચ્યું છે. આ તમામ લોકો જોડે અન્યાય થઈ રહ્યો, અત્યાચાર થઈ રહ્યો છે, એની સામે અમે આ લડાઈ લડી રહ્યા છીએ. જયેશભાઈ શું કહેશો, દંડ ખરેખર કેટલો જરૂરી છે, ક્યાં કેટલો વ્યાજબી છે? જે વાત કરવામાં આવું, જે લીગલી દંડની વાત કરું, રાકેશભાઈ અનેક પ્રકારના દંડ કીધા, બાર બાર દંડ ને બધા દંડ કીધા. હું લીગલ પ્રકારના દંડની વાત કરીશ. જે પ્રકારના વાત કરી, હાલની વાત કરી, જે પ્લાસ્ટિક ને જે સ્ટ્રો છે, જે કપ બંધ થયા, 20 તારીખ સુધી એમસી બધી જગ્યાએ ચેકિંગ કર્યું, સમજાવ્યા અવેરનેસ માટે કે આનાથી આ થાય છે, આ વસ્તુ થાય છે, ગંદકી વધે છે, રોગ થાય છે. ક્યાંક ને ક્યાંક 20 તારીખ સુધી એમસી એમનું કામ કર્યું. પછી એમને કહ્યું હતું કે 21 તારીખથી ગમે તે જગ્યા ઉપર આ કપ મળશે કે સ્ટ્રો મળશે કે આમાં દંડ કરવામાં આવશે. એટલે જે એ રીતનું એક દંડ હોય છે. વાત કરવામાં આવે દબાણની, દબાણની વાત કરવામાં આવે, જેમ રાકેશભાઈ કીધું એમ કે અમુક જગ્યાએ જ્યારે એમ સિસ્ટમ પ્રમાણે જે વિસ્તાર હોય, ગમે તે ઝોન હોય, એમાં કોઈ અધિકારી દ્વારા કહેવામાં આવે કે દબાણ દૂર કરવામાં આવે, એટલે સિસ્ટમ એકદમથી લાગુ થઈ જાય છે. અને જેમ કીધું એમ લારી હોય કે ગલ્લા હોય તે ઉઠાવી લેવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક એ પછી એ છોડાવવામાં લારી ગલ્લા કરતાં દંડ વધારે થઈ જતો હોય છે ક્યાંક ને ક્યાંક. એટલે લોકો એ મૂંઝવણમાં આવતા હોય છે કે કરવું શું. એટલે વાત કરવામાં ઓલ ઓફ દંડ અનેક જાતના હોય છે. હેલ્થને લગતા દંડ હોય છે, પછી દબાણને લગતા દંડ હોય છે. અનેક જગ્યાએ કોઈ જગ્યા ઉપર દબાણ કરેલું હોય છે, ત્યાંથી જે લારીઓ ઉઠાઈ જવાય છે તેની પાછી લાવવા માટે દંડ હોય. દંડ અનેક જાતના હોય છે, પણ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે આ વખતે કર્યું છે એમસીએ કે 4 દિવસ સુધી લોકોને સમજાવ્યા અને લોકોને કહ્યું કે હવે વાપસ દંડ થશે, તો કોઈ પણ દંડ આપતી વખતે કે કોઈ પણ નવું કે કોઈ પણ જગ્યાએ જે ઓલરેડી જાઓ કે કોઈ જગ્યાએ માર્કેટ ભરાતું હોય કે કોઈ જગ્યાએ લારી ઊભી રહેતી હોય, ત્યાં રોજ ઊભી રહેતી હોય, એકદમ ત્યાં દંડ કરે તો એ લોકો લઈ જાય, તો એ લોકોને પોતાના મહિનાની જે રોજગારી હોય એમાં ફરક પડી જતો હોય. પણ ક્યાંક ને ક્યાંક એને એકવાર સમજાવવામાં આવે, 2 દિવસ સમજાવવામાં કે હવે કાલથી કહીને લારી ઊભી હશે તો તમને દંડ કરવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક એ પોતાની વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે. દંડ કરવામાં પણ એમસી આ રીતની પછી એવું ના થાય કે જ્યાં વૈકલ્પિક વ્યવસ્થા કરે ત્યાં પાછા પેલા પહોંચી જાય. પણ એ જ વાત થઈ છે જે અમને વાત કરી, જે રીતે વાત કરવા જે રીતે બજાર ભરાતું હોય છે, આપણે જે રીતના ખાણીપીણી બજાર છે કે જે બજાર છે એ રીતે જે પણ ઝોનમાં હોય પરમિશન તો લેતા હશે ને. રાકેશભાઈ શું છે, આપણે જે વાત કરી કે જ્યાં કંઈક બજાર ભરાય, દાખલા તરીકે આપણે લો ગાર્ડનની વાત કરી કે નહેરુનગરની વાત કરીએ, તો પરમિશન તો લેવાતી હશે કે સીધું બજાર ભરી દેશે? ના ના, આમાં કેવું હોય છે કે હું બેરોજગાર છું, બરાબર, સરકારે મને કોઈ રોજગાર નથી આપ્યો, નથી મને કોઈ સરકારી નોકરી મળી, તો હું શું કરું? હું સ્વરોજગાર કરું. સ્વરોજગાર મારો બંધારણીય અધિકાર છે, ફંડામેન્ટલ રાઈટ છે આ દેશના બંધારણની 21ની કલમમાં જીવન જીવવાનો અધિકાર છે. અને તમે તમારા જીવન જીવવા માટે કોઈ પણ વ્યવસાય તમે કરી શકો. એવું નહીં કે ખાલી ગુજરાતી ગુજરાતમાં, હું યુપીમાં જઈ શકું, બિહારમાં જઈ શકું, મુંબઈ દિલ્હી ગમે ત્યાં જઈને સ્ટ્રીટ વેન્ડર તરીકે એક ધંધો કરી શકું છું. એટલે આના માટે કોઈ કાયદો લાગુ છે, લાગુ કાયદો બન્યો છે પણ લાગુ નથી કર્યો. એના કારણે શું છે કે મારે જો આ માર્કેટ મેં તમને જે કીધું એ બની જાય તો મારે પરમિશન લેવી, પણ મારે અરજી આપવી પડે કે ભાઈ અહીંયા આગળ મારું માર્કેટ છે, હું એક સ્ટ્રીટ વેન્ડર બનવા માગું છું, આ મારી અરજી છે, મારી કોઈ રોજગાર નથી, તમે મને અહીંયા જગ્યા આપો તો હું એ કરી શકું. પણ વ્યવસ્થિત હું તમને એ જ કહું કે કાયદો લાગુ નથી કર્યો, માર્કેટ બની નથી રહ્યા, લોકો જ્યાં ઊભું રહ્યું ત્યાં ઊભું રહી જાય છે અને જ્યાં ઊભા રહે ત્યાં ગંદકી ચાલુ થઈ જાય. તો કાયદાનું ઇમ્પ્લિમેન્ટ થાય તો આ તમામ પ્રકારની વસ્તુ મારી ખ્યાલથી કંટ્રોલમાં આવી જાય. સંગીતાજી જે રીતે વાત થાય છે, સ્વચ્છતા ખરેખર નથી જળવાતી હોતી, જ્યાં લારી ગલ્લા આપણે જોઈએ છીએ તે વાત એટલી જ સાચી છે. હવે એક ઉદાહરણ રૂપે જોઈએ તો જે રીતે જે પેલા જાહેર શૌચાલય હોય છે ને ત્યાં એક કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે, એવી રીતે શું આ લારી ગલ્લા પાથરડાવાળાઓ પાસેથી એવી રીતે કોઈક ટોકન મની લઈને સ્વચ્છતા જળવાય એવા કોઈ બહાર કોન્ટ્રાક્ટ અપાય, અથવા તો એ લોકો પોતે જ કંઈક કરે આની વ્યવસ્થા? કારણ કે દંડ તો નકર થવાનો જ છે. સાચી વાત છે. આ તમે જે કહી રહ્યા છો એ પ્રમાણે એકચ્યુઅલી રાકેશભાઈએ કહ્યું એ મુદ્દો એકદમ સાચો છે કે જ્યાં સુધી તમે કોઈને કોઈ રસ્તો નથી બતાવતા અથવા એને પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે તમે પ્રોપર એક ગાઈડલાઈન નથી આપતા તો એ ગમે તે કરશે. તો જો અને આમ પણ અભણ છે અને ભૂખ શું ના કરાવે, તો ચોરી નહીં કરવાનું વિચારી અને જો એ મહેનત કરવા માંગે છે તો ગવર્મેન્ટ તરફથી એવી રીતની જો કોઈ પ્રયોજન થાય અને એમને એવી રીતનું એક જગ્યા એલોટ કરવામાં આવે તો બધાને એ એલોટ કરે એ વખતે એમના રૂલ્સ રેગ્યુલેશન હોય, એ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા જ પડશે અને ત્યાં સ્વચ્છતા જળવાશે. અને પછી ગવર્મેન્ટનું પાસે પણ એ વસ્તુ ઇઝી થઈ જશે કે એમને બધી જગ્યાએ એમને જો ઇન્સ્પેક્શન કરવા નહીં જવું પડે, એમની એ જ જગ્યા ઉપર એમના રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરાવશે એટલે સ્વચ્છતા એકદમ જળવાઈ જશે. એટલે ગવર્મેન્ટ તરફથી એમને એજ્યુકેશનની જગ્યા આપે. ક્યાં ક્યાં એવું નથી લાગતું કે ક્યાંક લિંકની કમી છે? ઓફકોર્સ
આ લિંક જો બેસી જાય તો કદાચ આ ઘણા બધા પ્રશ્નો જલજી જાય. શું શું કહેશો તેના વિશે? લિંકની સિસ્ટમમાં જ કમી છે અને એટલે જ આજનું યુવા ધન. ના પણ જે 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 કદાચ પરિપત્ર બહાર પડાય છે સરકાર દ્વારા અને જે કોઈ દાખલા તરીકે અધિકારી હવે કોઈ પૂરતી માહિતી તો આપતો નથી. આપણે ખબર છે આપણે ત્યાં આરટીઆઈ નામનો કાયદો આવ્યો છે એટલા માટે કે ભાઈ પહેલા કદાચ લોકો માહિતી આપતા જ નહોતા સરકારી ઓફિસ વાળાને, માટે આરટીઆઈ કરે હવે બધી જ માહિતી આપવી પડે. પણ એ આરટીઆઈ ની વસ્તુ આખી જુદી છે. અહીંયા જો આપણે વાત કરીએ તો જે લિંક બેસવી જોઈએ તો ત્યાં ક્યાંક પીપીપી થવું જોઈએ એવું ક્યાંક લાગી રહ્યું છે. લિંકની કમી છે અને સૌથી વધારે પ્રોસેસ લેન્ધી હોય છે. આપણે અભી હાલ જવાબ જોઈએ છે તો જવાબ લેવા માટે પણ આપણે મહિનાઓ સુધી રાહ જોવી પડે. તો અરજી ઉપર અરજી, જવાબ મળે નહીં અને ઇન્ફોર્મેશન અને એ જે લિંક પ્રોપર સેટ ના થાય, સિસ્ટમ પ્રોપર સેટ ના થાય, એટલે લોકો શું કરે? જ્યાં સુધી એ જવાબ ના મળે અને સિસ્ટમ ના થાય ત્યાં સુધી પોતાની રીતે વિચારી લે અને પોતાની રીતે કરવા લાગે. અને કેમ કે જે અભણ લોકો છે અથવા જે લોકો પોતાનું ગુજરાન ચલાવવાને પોતાના પરિવાર પૂરતા સીમિત છે, જેમને લોક કલ્યાણનું નથી પડી, તો એવા લોકોને આવી માથાકૂટ જોઈતી જ નથી. એમને જેટલી સમજ પડે છે એટલું કરીને ખાઈને સૂઈ જવું છે, પાછો દિવસ પડજો વહેલા. તો આવી રીતનું છે. રાકેશભાઈ ભલે ભણેલા નથી પણ ગણેલા તો છે, સમજી તો ઘણું બધું શકે છે, કેમ નથી કરી શકતા? ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું ને કે સરકારનો અભાવ છે. મોંઘવારી જે વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ આ જે એકદમ બંધ થઈ જાય પછી નવી વસ્તુ એ લોકોને લાવી હોય તો એ કોસ્ટમાં એ લોકોને નથી પરવડતું. એના કારણે આગળ બી વાત થઈ કે ભાઈ મ્યુનિસિપાલિટીના જે કર્મચારીઓ હોય એ રાઉન્ડ ટુ રાઉન્ડ લેતા હોય પછી અચાનક જ બંધ થઈ જાય પછી પાછું પાછું પેલું પેલું ચાલુ થઈ જાય. પણ મેં પહેલાં જ વાત કરી એ પૂછ્યું ત્યારે તમે કે બને છે ક્યાં મેન્યુફેક્ચરિંગ બંધ કરાવો જેના કારણે બધી સમસ્યાનો અંત થઈ જાય. જયેશભાઈ, જે વન લેયર પ્લાસ્ટિક ની તમે બે ત્રણ વાર ઉલ્લેખ કર્યો, હવે ખરેખર આજે વન લેયર પ્લાસ્ટિક ની જો વાત કરવામાં આવે તો તમે પત્રકાર તરીકે ઘણું બધું ફર્યા છો, તમારા મતે આ જે વન લેયર પ્લાસ્ટિક છે આમ તો ઘણી બધી જગ્યાએ બંધ પણ છે અને ઘણી બધી જગ્યાએ ચાલુ પણ છે, તો તમે જો પત્રકાર તરીકે તમે ક્યારે શું અવેરનેસ માટેના મુદ્દા તમે શું કહેશો? તો પહેલી વાત એમ કહી દો, જ્યાં બંધ છે ત્યાં ચાલુ પણ છે, બંધ છે ત્યાં ચાલુ છે, બંને થઈ ગયું. જ્યાં બંધ હોય ત્યાં પણ વપરાતું, ધારો કે તમે ઓળખીતા હોય તમને આપતા હોય. અચ્છા, અને મોટા વેપારી થઈને હું એકલા રાજી કરવાની વાત, મોટા વેપારી ની બી વાત કરું, ઓળખીતા હોય ત્યાં આપતા હોય, ના ઓળખીતા હોય ત્યાં કડક નિયમ આર્મી નિયમ થયો છે. તો તમે ઓળખીતા હશે તો તમને એક બાજુની ગાડીને આપશે, તમે ઓળખીતા ન હોય ત્યાં કહેશે ભાઈ થેલી લઈને આવો તમે. એટલે વસ્તુની વાત કરવામાં બીજી એક વાત કરું, સિસ્ટમની પહેલાં આપણે વાત થતી વાત કરવા જઉં છું. હરેક જગ્યાએ હરેક વોર્ડ હોય છે, હરેક ઝોન હોય છે, એમાં અનેક જે એમસી કે સરકારના જે પ્લોટ્સ છે તે પ્લોટ્સમાં એક પ્લોટ્સમાં માર્કેટ હોય, એક પ્લોટ્સમાં જે લારી ગલ્લા જે જે નાસ્તાના હોય તે માટેની અલગ અલગ જગ્યાઓ ફાળવી દેવામાં આવે ને કુમાર, તો એ રીતનું આખું ઇઝી થઈ જશે ને. જે જગ્યાએ જે લોકો રોજની જે લોકોને જગ્યા મળી જશે ને તો એ જગ્યા એ લોકો પોતે ગંદકી પણ નહીં કરે, કે જે જગ્યાએ તેમને વેપાર કરવાનો હશે તે ગંદકી પણ નહીં કરે. એટલે ક્યાંક ને ક્યાંક આ રીતની અસુવિધાનો અભાવ હોવાથી એક જગ્યા ઉપર કે 5 લારી લાગતી હોય ને બીજા લોકોને લારી, પણ અહીંયા તો શું થાય છે જયેશભાઈ કે વારો એક એક જગ્યાથી પાછો બીજી જગ્યાએ એને માઇગ્રેટ કરવામાં આવે. હવે તમે અહીંયાથી ઊભા થઈને ત્યાં જાઓ, હવે એમસી દબાણ વિભાગ આવે ને લઈ જાય, એટલે એ અહીંયા ઊભા હોય તો બીજે દિવસે પાછળની સાઈડ જતા રહે. એટલે ક્યાંક ને ક્યાંક જગ્યા જ ફરે છે પણ એનું જ વસ્તુ થાય છે. પણ ક્યાંક ને ક્યાંક જો આ લાઇનઅપ કરી, આ દબાણ ઉપાડવાની જગ્યાએ એ લોકો સાથે મળીને કેટલા જે વોર્ડમાં કેટલા લારી છે, કેટલા સ્ટોલ ધારકો છે લારી ગલ્લાના, જે તેમની સાથે વાત કરીને આનો નિકાલ કરી શકાય. અને વર્લ્ડ હેલ્થ પ્લાસ્ટિકની વાત કરવામાં આવે તો જ્યારે પણ આ પ્લાસ્ટિકનો યુઝ થાય, તમને બધાને ખબર છે યુઝ બહુ, એનો યુઝ થયા પછી તેનો નાશ કરવો બહુ જ ભારે છે. અને કહેવા માને તો કે પિરાણામાં પર્વતો થઈ ગયા છે, કચરાના વર્ષો નીકળી જશે, કચરો સાફ કરો. એટલે ક્યાંક ને ક્યાંક જો જોવા જઈએ તો પ્લાસ્ટિકનો યુઝ બજારમાં જે પ્રમાણે જે યુઝ થવાનું બંધ કર્યું લગભગ 1.5 વર્ષ પહેલા, એ ટાઈમે આ જે ચેકિંગ થઈ રહ્યું છે તેવી રીતે ચેકિંગ કરવામાં આવતું હતું. નાનામાં તો નાની લારીથી લઈને મોટામાં મોટા વેપારીને ત્યાં ચેકિંગ કરવામાં આવતું હતું, જે ગલ્લા ઉપર છે ત્યાં પણ ચેકિંગ કરવાનું હતું. એ ક્યાંક ને ક્યાંક દંડના દરથી લોકોએ વાપરવાનું બંધ થયું હતું. અને એ લોકોને પણ એ સામેવાળી વ્યક્તિ માંગતા તેને કહેતા હતા કે ભાઈ હવે બંધ થઈ ગયું છે, તમે થેલી લઈને આવો. એકદમ કમ્પ્લીટ જે હું માર્કેટની વાત કરવા જઈએ તો
માર્કેટ માં અમે ન્યૂઝ લેવા ગયા હતા તો માર્કેટ માં લોકો થેલી લઈને જ આવતા હતા, થેલી માં જ વસ્તુ લેતા હતા. પણ ધીમે ધીમે જયારે હું બહાર અત્યારે જયારે ચાની કીટલી લોકો સાથે વાત કરી તો અમુક લોકોનું પણ એ કેવું હતું કે આ વસ્તુ કરી એ બહુ બેસ્ટ કરી છે એમ છે, પણ આનું આ ચાલુ રાખશે તો સારું રહેશે, બે મહિના પછી આની આ વસ્તુ ઢીલી કરી દેશે અને પાછા કપ ચાલુ થઈ જશે તો એનું એ રહેશે. અહીંયા તો શું થાય છે જયેશભાઈ, લોકો શીખેલા હોય, લોકોને ટેવ પડી ગયું કે આ નથી, પાછું ચાલુ થઈ જાય એટલે પાછું ચાલુ થઈ જાય, એટલે ક્યાંક ને ક્યાંક પાછું ચાલુ થઈ જાય છે કે થવા દેવામાં આવે છે. ફરી દંડ ઉઘરાવે સંગીતાજી પાસે આવીશ કે જે રાકેશભાઈ દંડ ના નામે પણ ઘણું બધું વસૂલાય છે, જે રીતની આખી વાત છે એ હેરાન તો ગરીબ પ્રજા થાય છે. એક કરોડપતિ કેમેરા સામે બોલી રહી છું, ખોપચામાં લઈ જઈને મારી ઉપર કોઈ કાર્યવાહી થાય તો તમે બચાવવા આવજો ને. એક્ચ્યુઅલી સિસ્ટમમાં કમી છે, માટે જ આજનું યુવાધન ભારત છોડીને બહાર જઈ રહ્યું છે. આપણે જે ફોરવર્ડ કન્ટ્રીઝ છે કે જે સક્સેસફુલ કન્ટ્રીઝ છે, વેસ્ટર્ન કન્ટ્રીઝ છે, એને આપણે બધી રીતે ફોલો કરીએ છીએ. હાઇજીનના નામે એ લોકો જે કરે છે બધું આપણે કરીએ છીએ, પરંતુ આપણે આપણા કલ્ચરને મૂળિયા ભૂલીએ છીએ. હવે જ્યારે આપણે આપણી પાસે એજ્યુકેશન નથી, ખાલી પૈસા કમાવા માટે આ રીતનું વર્તણૂક કરીએ છીએ, ત્યારે આપણે આપણા સૂઝબૂઝ નથી વાપરતા. તો હવે આપણી પાસે કામ કરાવવા માટે સરકારે કંઈક તો સ્ટેપ લેવા પડશે, એટલે એ લોકો એ આ સિસ્ટમ કરી, મેઇન સિસ્ટમ જ્યાંથી બની કે ભાઈ દંડ વસૂલાશે તો આ વસ્તુને કંટ્રોલ કરી શકાશે. પરંતુ આપણા ત્યાં છટકબારી એ હોય છે કે તમારે 100 રૂપિયા દંડ થાય છે ને તો 10 રૂપિયા કે 20 રૂપિયા કે 50માં પતાવો ને સાહેબ, એમ કરીને આપણે એમને રિશ્વત આપીએ છીએ. ઘણા લોકો આજે ટ્રાફિક પોલીસ જે છે ને તે એવી રીતે પૈસા પડે, તમારી પાસે લાયસન્સ નથી માટે આપો, તમારી પાસે પીયુસી ને આ નથી. હવે એ ખરેખર તમે પ્રોડ્યુસ કરી શકો છો, તમે અમુક દિવસની અંદર પ્રોડ્યુસ, પણ જ્યારે માહિતી નથી હોતી. અને તમને સૌથી નવાઈની વાત એ કહું કે એ પાછળ તમારી પાસે આટલું આટલું નથી, એનો આટલા હજારો રૂપિયા દંડ છે, માટે માંડવાળી કરવા કરો. જયેશભાઈને તો આના વિશે ઘણું ખબર હશે. તમે જે કહો છો ને, હવે હું તમને કહું કે અત્યારે મોર્નિંગની અંદર જે ધગધગ તો બિઝનેસ છે ને એ છે ને સૂપ અને જ્યુસીસ વેચવાનું, રાઈટ? તો એ ક્યાં વેચાય કે જ્યાં પાર્ક હોય ને લોકો ચાલવા આવતા હોય, તો એ લોકો ત્યાં આવી રીતે ઇલીગલી ઉભા રહે અને સૂપ આપે, આ કપમાં જ આપે. હવે આપણે હેલ્થ માટે સૂપ પીએ અને એ પાછા કપમાં પીએ, એટલે કેન્સરને ઘરે લઈને આવીએ છીએ, બરાબર? હવે આ વસ્તુને એ લોકોને ખબર છે કે જો અહીંયાથી ચેકિંગ આવ્યું તો અમારો સામાન લઈ જશે, એમને ડર છે. માટે ઘણા લોકો ત્યાં પોતાનું રોજગારી માટેનું જે ટેબલ મૂકવાનું છે નથી મૂકતા, પરંતુ પોતાના બે વખત વસ્તુઓ ગયા છતાં પણ એ લોકો ફરીથી ત્યાં જ ઉભારી જશે અથવા આગળ પાછળ ઉભારી જશે અને ધંધો કરવાનું શરૂ કરી દેશે. ગવર્મેન્ટ તમારી પાસેથી દંડ એટલે વસૂલે છે કે એ એવું કહેવા માંગે છે કે આ કરવાથી લોકોને નુકસાન થઈ રહ્યું છે, ખોટી વસ્તુ છે. પણ આ પેપર કંપની વાત છે, પણ ગરીબ માણસ ક્યાંક તો ઉભો રહીને ધંધો તો કરે. હા, તો એના માટે એક્ઝેક્ટલી ફંડામેન્ટલ રાઇટ્સ છે. હા, પરંતુ સરકાર તમને રોજગાર નહીં આપતી તો સ્વરોજગાર કરો તો દરેક ના, પણ આ તો ઉભા થાઓ ભાઈ. દંડ લેવા પાછળનું રીઝન એ છે કે ત્યાં એ લોકોએ, જેમ કે પાર્ક છે તો પાર્કની અંદર પેએબલ જે શોપ્સ એ લોકો લઈને બેઠા છે એ લોકોને ધંધો નથી મળતો, કારણ કે બાજુમાં ફૂટપાથ ઉપર આ લોકો ઉભા હોય છે. માટે ગવર્મેન્ટે આ રૂલ કાઢ્યો છે. હવે આપણને એવું છે કે ભાઈ અમારો આ હક છે ને અમે અહીંયા ઉભા રહી શકીએ, તો ગવર્મેન્ટ આપણી પાસેથી કેમ એ દંડ વસૂલે છે? તો જઈને પૂછો, કાયદેસર ભાડું લઈને નહીં, તો કાયદેસર પૂછો ને. એ લોકોને પરચી આપે, એ લોકોને લાયસન્સ આપે, વધી જાય છે. બેટર વે કે શોર્ટકટ્સ ના લેતા એજ્યુકેશન લે અને પોતાની રીતે વ્યવસ્થિત લીગલી ધંધો ચાલુ કરે, થઈ શકે છે. ચલો, તો આ ડિબેટ પોતાના અંતિમ તબક્કામાં છે. છેલ્લે હું રાકેશભાઈને પૂછીશ, ઓવરઓલ આજે આખો નિર્ણય લેવાયો છે, શું કહેશો એના વિશે? નિર્ણય સારો છે, પ્લાસ્ટિક બેન થવું જોઈએ, પણ એ પ્લાસ્ટિક બેનના નિયમો ફક્ત લારી ગલ્લાના પાથાણવાળા ઉપર ના હોય. મોટા મોટા જે ફેક્ટરીઓ અને કંપનીઓને તમે લોકોએ જે માન્યતા આપી છે
એમના જે હક નથી ખાર આપ્યા છે બનાવવાના, તો પહેલાં એની ઉપર બંધ કરવામાં આવે, ફેક્ટરીઓનું ચેકિંગ કરવામાં આવે, વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક છે એને સંપૂર્ણપણે જો બંધ કરવું હોય તો પહેલાં સૌથી પહેલાં આ ફેક્ટરીઓ અને કંપનીઓને બંધ કરવી પડશે. લારી ગલ્લા પાથાણા ઉપર એ વસ્તુ ક્યાંથી આવે? એ કોર્પોરેશન શું થશે? ફેક્ટરીવાળા ગરીબ માણસોનું શું થશે? ફેક્ટરીવાળા ક્યાંથી ગરીબ હોય? એ તો કંઈ ને કંઈ નવું બિઝનેસ શોધી જ લેશે સરકાર, એમને કંઈ ને કંઈક બીજી કંઈ પ્રોવાઈડ કરશે. પણ વસ્તુ એ છે કે ગરીબ લારી ગલ્લાના પાથાણાવાળાને એકદમ દંડ ના કરાય, વારંવાર એને સમજાવો, એને કંઈક તમે બીજી કંઈ ઓપ્શન આપો સારો એવો સસ્તો કે જેના એ લોકો યુઝ કરીને મોંઘવારીમાં બીજા કસ્ટમરોને એના ગ્રાહકોને એ ના નડી શકે. એટલા માટે તો પ્લાસ્ટિક બંધ થવું જોઈએ, એની સાથે વિરોધ નથી. પણ જે લારી ગલ્લાના પાથાણા ઉપર જે થઈ રહ્યું છે એ ખોટું છે. જયેશભાઈ, સીધું મૂળથી જ ખોદવાની વાત છે, સીધી ફેક્ટરી બંધ કરો. પણ અહીંયા સિવાય તમારું શું મંતવ્ય છે? એક વાત કરવા માટે કે અમને કીધું ફેક્ટરી બંધ કરો એટલે જે જે યુઝ થાય એવું નથી પ્લાસ્ટિક કે જે એ બંધ કરો, બીજું બધું તો ચાલુ રાખવાની વાત એમની છે એ ચાલુ રાખો, પણ જે યુઝ નથી કરવાનું જે યુઝ બેન પ્લાસ્ટિક એની વાત કરો એ જ બંધ કરો. એટલે કે ફેક્ટરી વાળાનો જે પ્રમાણે અહીંયા તવાઈ બોલાય છે તે પ્રમાણે તવાઈ ત્યાં બોલાવશે, કેમ કે ત્યાંથી જ પ્રોડક્ટ થઈને આવશે તો જ વપરાવાનું છે. એટલે એમની વાત પણ સાચી છે. ફેક્ટરી વાળા ઉપર તવાઈ તો નથી બોલતી પાછી, ફેક્ટરી વાળા ત્યાં તો મળે ઉપર મંત્રાલયમાં જાય. વાત કરું કુમાર, વાત કરું કે જ્યાં થેલીઓ બને છે ને, જ્યાં પહેલી વખત પ્લાસ્ટિક બેન થયું ત્યાં પણ જે થેલીઓ બનાવે છે ત્યાં ઉપર પણ દંડો થયા છે, 1000 રૂપિયામાં દંડો થયેલા છે. એટલે જ પ્લાસ્ટિક બંધ થયું હતું, પણ દંડો બંધ થઈ ગયો, પ્લાસ્ટિક ચાલુ છે. ઓકે, સંગીતાજી છેલ્લે આપનું મંતવ્ય. એક જ મંતવ્ય છે, દરેક વ્યક્તિએ જાગવાનું છે, સરકારે નિર્ણય લીધો છે એને વધાવી લેવાનો છે અને એને દિલથી વધાવવાનો છે. એજ્યુકેટ યોર સેલ્ફ, પોતાની કટલરી પોતાની જરૂરિયાત પોતાની સાથે લઈને જાઓ. સરકારે આમ કર્યું, પહેલાં આમ કર્યું નહીં, મેં શું કર્યું એની ઉપર ફોકસ કરો, બધું સારું થઈ જશે. બિલકુલ, સંગીતાજી, રાકેશજી અને જયેશજી, તમે અમારી સાથે જોડાયા ડિબેટમાં, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો જોઈને દર્શક મિત્રો, આપણે જે કહી શકાય કે પેપર કપ જે છે તેની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે લારી ગલ્લાવાળાઓને, અને ખાસ કરીને વાત કરીએ તો ચાની કીટલીવાળા અને પાનના ગલ્લાવાળાની વાત છે, પરંતુ સામે કાચના કપ જે તેની પણ વાત છે. બહુ સારા એમાં સજેશન્સ પણ આપણને મળ્યા કે આપણે આપણી પાસે પણ એક પાણીની બોટલ સારી હોવી જોઈએ, તો આપણી આપણે જો બીક હોય ચેપ લાગવાની તો તેના જે કપ છે કાચના તેને આપણે પણ થોડા ધોઈને રૂમાલથી સાફ કરીને આપણે પણ વાપરી શકીએ છીએ. આ સિવાય પણ ઘણી બધી બીજી વસ્તુઓ છે, બીજી બધી વાતો આપણને જાણવા મળી છે આજે. તો હાલ બસ આ ડિબેટના મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.